નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ અતુલ ચાવડ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું, ધોરણ છે આપણું નવો વિષય છે સામાજિક વિજ્ઞાન અને પ્રખરતા કસોટી એટલે કે શિષ્યવૃત્તિની જે પરીક્ષા લેવામાં આવવાની છે, જે તમને સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 7ની અંદરથી કેવા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો આપણે એ પહેલાં પ્રશ્નની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સ્વતંત્ર મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો ઓપ્શન એ છે આપણે સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી છે વડોદરાના ગાયકવાડ, ઓપ્શન સી છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઓપ્શન ડી છે મોતીલાલ નેહરુ. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ઓપ્શન એ છે ચંદીગઢ, ઓપ્શન બી છે જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી છે લક્ષદ્વીપ અને ઓપ્શન ડી છે પોંડુચેરી. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, જમ્મુ કાશ્મીર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો ઓપ્શન એ છે આપણે 26 રાજ્યો, ઓપ્શન બી છે 27 રાજ્યો, ઓપ્શન સી છે 28 રાજ્યો અને ઓપ્શન ડી છે 29 રાજ્યો. જવાબ આવશે આપણો ઓપ્શન ડી, કે આપણા ભારતની અંદર ટોટલ 29 રાજ્યો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું? ઓપ્શન એ છે ઉત્તરાખંડ, ઓપ્શન બી છે છત્તીસગઢ, ઓપ્શન સી છે તેલંગાણા અને ઓપ્શન ડી છે બિહાર. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, તેલંગાણા. ત્યાર પછીને આપણા પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? ઓપ્શન એ છે છત્તીસગઢ, ઓપ્શન બી છે બિહાર, ઓપ્શન સી છે તેલંગાણા અને ઓપ્શન ડી છે ઉત્તરાંચલ. જવાબ આપશે આપણો ઓપ્શન બી, બિહાર. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટમોનું એક નથી? તો અહીંયા સેવન સિસ્ટર્સનું એક નથી એ કયું છે? તો ઓપ્શન એ છે મણિપુર અને અસમ, ઓપ્શન બી છે ત્રિપુરા અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી છે મિઝોરમ અને નાગાલેન્ડ અને ઓપ્શન ડી છે ઉત્તરાખંડ અને ઝારખંડ. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, ઉત્તરાખંડ અને ઝારખંડ. ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29મું રાજ્યમાંનું એક નથી? ઓપ્શન એ છે આંધ્રપ્રદેશ, ઓપ્શન બી છે ગોવા, ઓપ્શન સી છે દિલ્હી અને ઓપ્શન ડી છે ગુજરાત. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, ગુજરાત. ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર 8ની વાત કરીએ કે ગુજરાતનો રાજ્યનો સ્થાપના દિન કયો છે? ઓપ્શન એ છે 1 મે 1961, ઓપ્શન બી છે 1 મે 1960, ઓપ્શન સી છે 1 મે 1962, ઓપ્શન ડી છે 1 મે 1970. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, 1 મે 1960. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 કે ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? ઓપ્શન એ છે કૃષિ પંચની, ઓપ્શન બી છે શિક્ષણ પંચની, ઓપ્શન સી છે આયોજન પંચની અને ઓપ્શન ડી છે કોઠારી પંચની. જવાબ આવશે આપણો ઓપ્શન સી, આયોજન પંચની. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી આપણે અહીંયા કે એમ પનીકર, ત્રીજું છે હૃદયનાથ કુંજરુ અને ઓપ્શન આપણે ચોથો છે વીપી મેનન. તો અહીંયા ઓપ્શન એ છે પહેલો અને બીજો, ઓપ્શન બી છે બીજો અને ત્રીજો, ઓપ્શન સી છે ત્રીજો અને ચોથો અને ઓપ્શન ડી છે પહેલો અને ચોથો. તો જવાબ શું આવશે? જવાબ આવશે આપણો ઓપ્શન ડી, પહેલો અને ચોથો. તો પહેલાં કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ અને ચોથા હતા વીપી મેનન. ત્યાર પછીના આપણા પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11 કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં સૌનું હિત છે તેવી સ્પષ્ટતા કરનાર કોણ હોઈ શકે? ઓપ્શન એ છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી છે હૈદરાબાદનો નિઝામ, ઓપ્શન સી છે વીપી મેનન અને ઓપ્શન ડી છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો જવાબ છે આપણો ઓપ્શન ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. 12મો પ્રશ્ન છે કે ઈસવીસન 1947માં ખાલી જગ્યાની કુને અને જૂનાગઢના નાગરિકોની ઈચ્છાશક્તિથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું? ઓપ્શન એ છે જનરલ ચૌધરી, ઓપ્શન બી છે મહારાજ સિંહ ડોગરા, ઓપ્શન સી છે સરદાર પટેલ અને ઓપ્શન ડી છે સર્વોદય અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલી. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે ફ્રાન્સ સરકારે તેના ખાલી જગ્યા સંસ્થાનો ભારતને સોંપી દીધા? ઓપ્શન એ 5, ઓપ્શન બી છે 6, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 2. તો જવાબ આવશે આપણે ઓપ્શન એ, 5.
ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણે અહીંયા 14 છે. તો 14મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19મી મે ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારીને આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. તો ઓપ્શન એ છે ગોવા, ઓપ્શન બી છે દાદરા નગર હવેલી, ઓપ્શન સી છે હૈદરાબાદ અને ઓપ્શન ડી છે જૂનાગઢ. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ગોવા. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે કે ભારતની ધરતી ઉપરથી પશ્ચિમ સામ્રાજ્યનો અંત આવ્યો એવું શાના ઉપરથી આપણે કહી શકીએ. ઓપ્શન એ છે ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત, ઓપ્શન બી છે ફ્રેન્ચ વસાહતમાંથી ફ્રેન્ચ શાસનનો અંત, ઓપ્શન સી છે 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનનો અંત, અને ઓપ્શન ડી છે ઉપરયુક્ત ત્રણેય બાબતોમાંનો એક સાથે અંત. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝનો શાસનનો અંત. ત્યાર પછીનો 16મો પ્રશ્ન છે આપણા અહીંયા કે એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલાતી પ્રજા માટે અલગ રાજ્યની માંગણી કરે તો પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવાનો પ્રયત્ન કરે તો તેને લીધે કોને નુકસાન થઈ શકે. ઓપ્શન એ છે ઉગ્ર રાષ્ટ્રવાદ, ઓપ્શન બી છે રાષ્ટ્રીય એકતા, ઓપ્શન સી છે સાંસ્કૃતિક વિકાસ અને ઓપ્શન ડી છે ભાવનાત્મક એકતા. તો જવાબ છે આપણો ઓપ્શન બી રાષ્ટ્રીય એકતા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન છે 17મો કે જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં વિકાસમાં કાર્યો કરેલા ન હોવાથી આવા વિસ્તારોને ખાલી જગ્યા જોવા મળે છે. ઓપ્શન એ છે પ્રાદેશિક અખંડિતતા, ઓપ્શન બી છે ભાવનાત્મક એકતા, ઓપ્શન સી છે સાક્ષરતા અને ઓપ્શન ડી છે પ્રાદેશિક અસમાનતા. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી પ્રાદેશિક અસમાનતા. 18મો પ્રશ્ન છે કે ભારત બાહ્ય અવકાશમાં ખાલી જગ્યા છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV અને તથા PSLV એને છેડે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન એ સંપૂર્ણ સ્વાવલંબનની અનોખી સિદ્ધિ ગણાય છે. ઓપ્શન એ છે એરોપ્લેનનો, ઓપ્શન બી છે ઉપગ્રહોનો, ઓપ્શન સી છે ઉટ્ટી રકાબીનો અને ઓપ્શન ડી છે હેલિકોપ્ટર્સનો. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ઉપગ્રહોનો. 19મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ ટેકનોલોજીમાંથી ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે તો તે કઈ ટેકનોલોજી હોઈ શકે. ઓપ્શન એ છે બાયોટેકનોલોજી, ઓપ્શન બી છે પરમાણુ ટેકનોલોજી, ઓપ્શન સી છે કૃષિ ટેકનોલોજી અને ઓપ્શન ડી છે માહિતી ટેકનોલોજી. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ બાયોટેકનોલોજી. અને ત્યાર પછીનો આપણે 20મો પ્રશ્ન છે કે ખાલી જગ્યામાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રાજ્ય તરીકેની રચના થઈ કઈ સાલમાં થયું હતું. તો જવાબ આવશે આપણે ઓપ્શન અહીંયા 2014માં. તો 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ રાજ્ય બન્યું. તો મિત્રો આ જે પાઠ નંબર જે 7 છે એમાંથી આ બધા મોસ્ટ એમ્બી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને આની ખાસ તૈયારી કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાંથી જઈ અને અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને ત્યાંથી તમને આની PDF પણ મળી જશે અને જે બીજા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તે પણ તમને ત્યાંથી મળી જશે. અને આગળના વિડીયો જોવા માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.